આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે કેન્સર ગર્લ્સ કલ્પના માટે રાજ્યના આરોગ્ય મંત્રીએ પોતે કલ્પવૃક્ષ બની બાળકને ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી તેઓ ખુદ બાળક માટે દર્દી બન્યા હતા અને તેઓને અને કેન્સર ગર્લ્સ બાળકોનો જુસ્સો વધાર્યો હતો. આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કેન્સરગ્રસ્ત બાળકની ડોક્ટર બનવાની ઈચ્છાને સ્વજાતે ઉપસ્થિત રહી પૂર્ણ કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા લોહીનું કેન્સર છે. 10 વર્ષના કલ્પના પરિવારને 1 વર્ષ પહેલાં જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાળા એકના એક દીકરાને કેન્સર છે. મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પર્વમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કલ્પ માટે જાણે કલ્પ વૃક્ષ બન્યા. 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મેકે 20 ફાઉન્ડેશન અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માધ્યમથી લ્યુકેમિયા ગ્રસ્ત કલ્પ ડોક્ટરની બનવાની અદમ્ય ઈચ્છા પૂર્તિ કરી. કલ્પ બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતાં તેઓએ કલ્પની ઈચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું. આરોગ્ય મંત્રી કલ્પની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસિટીના ગુજરાત કેન્સરની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા. અહીં મંત્રીએ કલ્પને 1 દિવસ માટે ડોક્ટર બનાવીને તેને ડોક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રેન પહેરાવ્યું, ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્ય મંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી. કલ્પે ડોક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા. તબીબી જેમ દર્દની દર્દ સમજી તેની દવા કરે છે તે જ રીતે કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્ય મંત્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો. જેમ એક ડોક્ટર વોર્ડમાં રાઉન્ડ લઈને દર્દીઓની તપાસતા હોય છે તેમની આરોગ્ય પૃચ્છા કરીને સ્વાસ્થ્ય તપાસ કરતા હોય છે, તેમનો જુસ્સો વધારતા હોય છે, તેવી જ રીતે આજે કલ્પના નેતૃત્વ હેઠળ મંત્રી કેન્સરના ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યા, મેક ઓવિસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર અનિલ ખત્રી સહિતના તબીબો કેન્સરગ્રસ્ત બાળકોના વોર્ડ તરફ આગળ વધ્યા. કલ્પની સાથે વોર્ડમાં જઈને તેઓએ બાળકો સાથે સંવાદ સાધ્યો, તેમની સાથે સુમેરભર્યો વાર્તાલાપ કર્યો. કલ્પની ઈચ્છા પૂર્તિ થતી જોઈને કેન્સરના વોર્ડમાં સારવાર મેળવી રહેલા અન્ય બાળકો પણ પ્રોત્સાહિત થયા. કેન્સરગ્રસ્ત બાળકોના ચહેરા પર જાણે જીવનને સકારાત્મક રીતે જીવવાની નવીન આશાઓનું સ્મિત રેરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ક્ષણે મંત્રીએ પણ વોર્ડમાં સારવાર મેળવી રહેલા 12 દર્દીઓ સાથે મંત્રી નહીં પરંતુ એક વડીલ બનીને સંવાદ સાધ્યો, તેમને હૈયા ધારણા આપી. મંત્રી અને કલ્પના મુલાકાત સંવાદ બાદ સારવાર મેળવી રહેલા 12 દર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કેન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઈ. સંજીવ રાજપૂત, ZSTV અમદાવાદ.